કોઈની તાકાત નથી બાંધવાની, પણ કોઈક એવી જગ્યા હોય ને કે તમે જાતે બંધાઈ જાઓ. ના, મારી હું બાંધેલી નથી. સાચું ના? ગુડ મોર્નિંગ. સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટની અંદર ઘણું બધું રાખેલું છે, એમાંથી પૂરી ભાજી મેં લીધી છે, પેનકેક છે, ચટણી છે, હું આવું જ ખાતો છું, અને ચા અને બ્રેડ. મને આ બહુ ભાવતું હોય છે, દૂધ નાખું એમાં, ચોકોસ નાખું સવાર સવારે. અને આજે જવાના છે અબુધાબી. ગાડીવાળો વિડીયો કોણે કોણે જોયો હતો ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરજો. મારું આ ફેવરેટ છે. હોટલમાં જાય એટલે આજ ખાવાનું, ઘરે નથી ખાતું ત્યારે. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે ગુજરાતી માણસો ગુડ મોર્નિંગ ના હોય, બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ હોય, અને જય જીનેન્દ્ર. જે પણ જ્ઞાતિમાં હોય બધાનું આપણે બોલતા હોય છે, પણ જય શ્રી કૃષ્ણ બધા બોલતા હોય છે, ખબર છે. અને જયારે જયારે આપણે બહાર કોઈ પણ જગ્યાએ પ્રવાસ કરતા હોય ત્યારે આપણે એક નાદ બોલાવીએ છીએ, ભગવાનને યાદ કરીએ છીએ કે આપણા વિઘ્ન હરે. કારણ કે આપણે છે ને જે ગાડીમાં કે કોઈ પણ જગ્યાએ જતા હોય ને એ કફન બાંધીને જતા હોય, એટલે કઈ નક્કી ના કહેવાય, એટલે વિઘન ઉપર વાળા આપી દેવાનું કે ભાઈ હવે તારા હાથમાં છે, એટલે કઈ થતું નથી. તો આપણે પેલા નાદ બોલાવીશું. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સો આજની આપણી આઈટનરી છે, આપણે અહીંયાથી સૌથી પહેલા જઈએ છીએ હિન્દુ ટેમ્પલ, જબલ અલીમાં જે નવું હિન્દુ ટેમ્પલ બનાવવામાં આવ્યું છે. અહીંયા કઈ રીતનું છે, દુબઈ એક પ્રીપ્લાન સિટી છે, કોઈ પણ વસ્તુ એક જ જગ્યાએ, જેમ કે તમે ગોલ્ડ માર્કેટ જાઓ તો ગોલ્ડની જેટલી પણ દુકાનો બધી એક જ જગ્યાએ, એ રીતે બીજું એક છે ટેક્સટાઇલ માર્કેટ, તો ટેક્સટાઇલની રિટેલ હોલસેલ બધી દુકાનો એક જગ્યાએ. એ જ રીતે ભગવાનનું પણ એવું છે, કાશ્મીરથી કન્યાકુમારી સુધીના બધા ભગવાન એક જ મંદિરમાં, એક જ હોલમાં. તો આપણે જે મંદિરે જઈએ છીએ ત્યાં બધા ભગવાન એક જ જગ્યાએ આવેલા છે, પ્લસ ગુરુદ્વારા એની બાજુમાં જ છે, ચર્ચ એની સામે જ છે, બધું એક જ જગ્યાએ છે. આ રીતે દુબઈને પ્રી પ્લાન કર્યું છે કે દરેક વસ્તુ તમને એક જ જગ્યાએ મળી રહે. એટલે ખટિયા એટલે જીતીને આવ્યો.
એટલે જીવનમાં હારવાનું નહીં, લડી લેવાનું. તું જો મિલતે હો તો એકા લગતા હે દિલ હા પછી વાહે ગીત જે આવે છે ને બહુ જોરદાર આવે. તુમે કોઈ ઓર દેખે તો જલતા હે દિલ. ત્યારે બધા ગ્રુપને અમે હિન્દુ ટેમ્પલ દુબઈનું મંદિર લઈ આવ્યા છે, બધા દર્શન કરવા જશું. બૂટ ચંપલ કાઢવાની સુંદર વ્યવસ્થા છે. આ બાકડા મને ખૂબ ગમ્યા કે બૂટ ત્યાં રહી જાય, ઉપર નીચે બે બાજુ રહી જાય, તમે બેસીને પહેરી શકો. દર્શન કરવા જશું, ચાલો. તમે લંડન લેસ્ટર નો ધક્કો ખાયા બસ જવું છે યાર, એન્જોયડ મેન. ઓકે, હા, ચેક જણો પાંચ પાન નો થાળી આપે ગુજરાતી એ તમે જરૂર ખાજો. ઓકે, થેન્ક યુ. ડન. કિસો ટાક કરીને એની રેસ્ટોરન્ટ આજે ગુજરાતી. અચ્છા, અને યુ નો એની ખાલી એની ફેક્ટરી છે ને, ખબર છે, પાણીપુરી પાણી બનાવે, આખા યુરોપ માં મોકલાવે. ઓહો, ઓની પાણીપુરી પાણીપુરી. વાહ ભાઈ, આ ગોરાઓ છે ને એમને એમ ખાય. હે, આપણે તો એને માને પાણી પાણી કિક લાગવી જોઈએ. ઇટ નોટ લાઈક ધેટ. એવું છે. થેન્ક યુ સો મચ. મરી ના તમે એન્જોય માય ટ્રીપ. ઓકે, થેન્ક યુ. હા, આ કેવી હોટલ લાગી એ તો કયો આજે? ડિફરન્ટ ડિફરન્ટ છે ને. ડિફરન્ટ ડિફરન્ટ બિલ તો જો કેવડા મોટા મોટા જોઈએ એવો આપને દબાવ. અચ્છા અચ્છા તમને ખબર હતી, તમે તો ઉપર કરતા હતા ને. આવ્યું કેવી લાગી આ જગ્યા? સારી છે. બેસ્ટ માંથી બેસ્ટ. બેસ્ટ માંથી બેસ્ટ. ફાઇન ફાઇન, બહુ ફાઇન. એક વસ્તુ મોટા થાય ને વિડિયો ના કારણે જ બોલતા ને. ના ના, તો વાંધો નહીં. જો બહુ સારી છે.
મારો કઈ વાંક નથી, તોય કોઈ બાંધી દીધા છો. હવે શું કરશો તમે? હા હવે મારે દુબઈ માં જ રહેવું પડશે. અત્યારે આપણે અબુધાબી માં આવ્યા હોય ત્યાં મોસ્ક મસ્જિદ ખરેખર જોવા જેવી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ વિઝિટ કરી છે. તમે જ્યારે પણ કોઈ વિદેશમાં જાઓ તો તમારા અવેરનેસ માટે છે કે તમારે વેજ ડિલક્સ મંગાવી લો, એની અંદર છે ને બર્ગર આવી જશે, એક કોલ્ડ ડ્રિંક્સ આવી જશે અને બધી વસ્તુ આવી જશે. મારું થયું છે, મેં એક એક્સ્ટ્રા બર્ગર, મને થોડુંક વધારે લાગે, ખાઈ લો તારી જોતા. જય આઉટ ઓફ કન્ટ્રીમાં તમને પેરી પેરી જે સોસ આવે કે ઓલી પડીકી આવે ને ઇન્ડિયામાં, એ નથી આપતા. એની જગ્યાએ મેં આમ આ લીધું છે, તીખું છે, સ્પાઇસી છે, તેને ડીપ કરીને આપણે ખાવાનું. અમે બધાએ જોઈ લીધું મોસ્ક મસ્જિદ, ખરેખર બહુ મજા આવી છે. તો હવે અમે સીધા જશું કામે. અમે અત્યારે છે ને કાફે પીમાં ગયા છે અને ચા ચેર. હવે બધાને ચા વગર ચેન ના પડે. બધી મજા હતા, બહુ મસ્ત, એકદમ ક્લીન, એકદમ સરસ, ફર્સ્ટ ક્લાસ, સુપર, એન્ડલેસ એન્જોય, એન્ડલેસ એન્જોય, બહુ મજા આવી. તો બસ ફુલ્લી એન્જોય. શું દુબઈ ના નજારો જોવાનો છે, શું મસ્ત. દુબઈ ની તો વાત જ અલગ છે. બહુ સરસ છે, એકદમ ફાઇન ફાઇન, આવું જ જોઈએ. અમારે કમલેશભાઈ ની જે ખાસ વાક્ય છે, મોજે મોજ ને રોજે રોજ, અહીંયા એવું છે બધું, અહીંયા એવું છે એમ ને. અબુધાબી અને રસોઈ ઘરમાં અહીંયા 10 ધીરમની ચા મળે, જમવાનું 60 ધીરમ. કોક દી તો ભૂલો પડ દુબઈના કાઠિયાવાડ રેસ્ટોરન્ટમાં, તો અમે ત્યાં જમશું. અમારા બધા જ ગ્રુપમાં બધા જમી રહ્યા છે. ના બાજુ બાજુ બધી વસ્તુ મળે કે ના મળે? અરે બધું મળે, આપણે લાગે છે કે દુબઈ આવ્યા છીએ, આપણે એમ થાય કે ઇન્ડિયામાં જ છીએ. એમાં કાઠિયાવાડી ભોજન દુબઈમાં અને આઉટ કન્ટ્રીમાં આપણને કાઠિયાવાડી ભોજન મળી જાય, એથી વિશેષ શું જોઈએ આપણે. એમ અત્યારે અમે જમી રહ્યા છે, કાઠિયાવાડી હોટલનું જમવાનું સારું છે, તો સ્ટેપ બાય સ્ટેપ બધાને જમાડશું. આજનો વિડાય પૂરો કરી આવે અને જમી લઈએ. અને એક અમારા મિત્ર આવે છે આનંદીભાઈ, લખનભાઈ આવી રહ્યા છે, મળીએ. અમે વેલકમ કેમ છો? કેમ છો? બસ તમને જોઈ ને આનંદ આવી ગયો. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. હવે આપણે હરિયર ચાલુ કરવાનું છે, આવી જ જાઓ. શ્રીખંડ જમવાનું બધું સરસ હતું, મજા આવી. હવે તમને બધાને શાંતિ કેટલી, નહીં રાંધવાનું, નહીં કપડાં ધોવાનું, નહીં કરો, કોઈ સાચું ટેન્શન નહીં, ખાઓ પીઓ મોજ કરો.
અને ખાલે ખાલે ફરવાનું, જમવાનું, તૈયાર જમવાનું અને નવું નવું જોવાનું, જાણવાનું. બહુ મસ્ત મજા આવી હતી. સર્વિસ પણ બહુ સારી. ચલો થેન્ક યુ સો મચ, મળીએ આપણે. નીકળી જ નહીં.